બારડોલી નગરપાલિકા દ્વારા 10 વર્ષ પહેલા નાંદીડા ગામે 16.34 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા સુએસ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જીઓડીસી દ્વારા નગરમાંથી ગંદુ પાણી પ્લાન્ટ સુધી લઈ જવા માટે 5 કિલોમીટરની લાંબી ડીઆઈ પાઇપ નાખવામાં આવી હતી. જો કે જાળવણીના અભાવે પાઇપલાઇન તૂટી જતા હજુ સુધી નગરનું ગંદુ પાણી સુએસ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી નહીં પહોંચતા કરોડોનો પ્રોજેક્ટ ધૂળખાઈ રહ્યો છે. બારડોલી નગરપાલિકા દ્વારા ગંદા પાણીને નદીમાં જતું અટકાવવા અને નદીને દૂષિત થતી બચાવવા માટે 10 વર્ષ પહેલા નાંદીડા ગામે 11,300 મિલિયન લીટરનો સુએસ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પ્રોજેક્ટ તૈયાર કરવાની કામગીરી જીઓડીસીને સોંપવામાં આવી હતી. જો કે 10 વર્ષ પહેલા બનાવવામાં આવેલા પ્લાન્ટ સુધી નગરનું ગંદુ પાણી પહોંચાડવા માટે ₹12 કરોડના ખર્ચે નાખવામાં આવેલ પાઇપલાઇન ઘણી જગ્યાએ તૂટી જતા હજુ સુધી નગરનું ગંદુ પાણી પ્લાન્ટ સુધી નહીં પહોંચતા કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ સુએસ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ધૂળ ખાઈ રહ્યો છે. જી, હું કોવલબેન ડીગીનિયા, બારડોલી નગરપાલિકા ચીફ ઓફિસર. જીઓડીસી દ્વારા 2015માં રાઇઝિંગ મીનનું કામ, જે બારડોલીની ડ્રેનેજ લાઇન છે અને મીંડોળા નદી પાસે આવેલ નાંદીડા ગામ પાસે એસટીપી પ્લાન્ટ સુધી પહોંચાડવાનું કામ 2013માં શરૂ થયેલું અને 2015માં પૂરું થયેલું. જે કામ બારડોલી નગરપાલિકાએ ન કરતા જીઓડીસીએ કરેલું હતું, ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન, જેમાં પીસી સ્નેહલ એજન્સી અમદાવાદ એજન્સી હતી, જેમને વર્ક ઓર્ડર મળેલો હતો. વર્ક ઓર્ડર 16/4/2013ના રોજ મળેલો હતો. અને ત્યારબાદ કામ પૂરું થયા પછી એક પણ વખત રાઇઝિંગ મીન ચાલી નથી, જેની માટે નગરપાલિકા દ્વારા 6 થી 7 વખત એમને નોટિસ આપવામાં આવેલી છે, 10-12 વખત ટેલિફોનિક ચર્ચા કરવામાં આવેલી છે. આજ સુધી એજન્સીએ કોઈ રિપ્લાય ન આપતા અમે ફરીથી જીઓડીસી અને આરસીએમના માધ્યમ દ્વારા લેખિત અને મૌખિકમાં જણાવ્યું હતું, જેમાં આરસીએમ કમિશનર શ્રી શિપ્રા મેડમ દ્વારા રૂબરૂ રજૂઆત કરતાં એ લોકોએ એમને એવી બાહેંધરી આપી, જીઓડીસી એમને એવી બાહેંધરી આપી હતી કે અમે ફરીથી લાઇન બનાવીશું, કારણ કે હાલ જે 2015માં લાઇન નખાઈ છે એમની ઉપર ઘર ઝૂંપડા જે બની ગયા છે એમના લીધે ફાટી ગઈ છે લાઇન, અને આખી લાઇનનો સર્વે કરતાં ફરીથી એ લાઇન ચાલુ થાય એમ નથી. એટલે નવેસરથી લાઇન બનાવવા માટે જીઓડીસીએ હિમાદ્રી કન્સલ્ટન્સી નામની એજન્સીને ફરીથી એસ્ટિમેટ બનાવવા જણાવેલું, જેનો નવો એસ્ટિમેટ તૈયાર થઈને 3.50 કરોડનો આવેલો છે, જે પાલિકા હજુ સુધી ગઈ બોડીમાં પણ બોડીએ ના પાડેલી હતી. અને આ બોડી પણ સેમ વસ્તુ જણાવે છે કે જીઓડીસી જ નવી લાઇન બનાવે. અમારા પ્રયત્નો એવા છે કે જ્યાં સુધી જીઓડીસી જો લાઇન બનાવે તો પાલિકાને જે બીજા પૈસા બચે એ નગરપાલિકાના વિકાસના કામોમાં ખર્ચ થાય. આમ છતાં જીઓડીસી નહીં બનાવે તો બોડી દ્વારા નિર્ણય લઈને પાલિકા દ્વારા સદર લાઇન બનાવવામાં આવશે. ફરીથી લાઇન ચાલુ કરવાનું હમણાં કોઈ અંદાજ નથી. એનું કારણ છે કે જીઓડીસી હજી નિર્ણય લીધો જ નથી કે ક્યાં સુધીમાં ફરીથી લાઇન અમે બનાવી આપીશું. પણ જો ચોમાસા બાદ જીઓડીસીઓ નિર્ણય આપે છે કે એમ લાઇન નહીં બનાવે તો પાલિકા દ્વારા ટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરીને ફરીથી નવી આખી લાઇન બનાવવામાં આવશે. બારડોલી નગરના જાગૃત નાગરિક તરીકે રાજુભાઈ વાઘ, બારડોલીના મીંડોળા તટે બનાવેલું પમ્પિંગ સ્ટેશન એ આજે બી કાર્યરત નથી, અને 15 કરોડના ખર્ચે બનાવેલું પમ્પિંગ સ્ટેશન જેમાં ગંદુ દૂષિત પાણી નગરનું ફિલ્ટરેશન થઈને નવું બને, પાણી નવું વ્યવસ્થિત જાય, નગરના હિતમાં આવે પાણી ઉપયોગમાં, એ હેતુએ બનાવવામાં આવેલું પમ્પિંગ સ્ટેશન આજ દિન સુધી કાર્યરત નથી. અને મીંડોળા નદીમાં જે છોડવામાં આવેલું ગંદુ પાણી એના કારણે માછલાઓને પણ મૃત્યુ થાય છે, અને પશુ વગર એ પાણી પી લે તો પશુઓને પણ મૃત્યુ થાય છે, અને આજુબાજુના ફેક્ટરીઓવાળા પણ એ દૂષિત પાણી છોડે છે નદીના અંદર. તો નગરપાલિકાને અપીલ છે કે એ પાણી ન છોડવા દે, એના માટે સરસ એક કામગીરી કરવી પડે એવી અમારી યોજના બનાવી છે.